धोरण 8 कंप्यूटर पाठ 1 इंटरनेट। तो पहला आपणे જોઈશું ઇન્ટરનેટ એટલે શું। ઇન્ટરનેટ કેટલા શબ્દો વડે બનેલો છે તો કે ઇન્ટરનેટ એ બે શબ્દો વડે બનેલો છે। એક તો છે ઇન્ટરકનેક્ટેડ અને બીજો શબ્દ છે નેટવર્ક। કે ઇન્ટરકનેક્ટેડ અને નેટવર્ક એ બે શબ્દથી ઇન્ટરનેટ એમ શબ્દ બને છે। હવે इंटरनेट कहेवाई कोने छे तो के विविध कम्प्यूटर नेटवर्क जोड़ता नेटवर्क ने इंटरनेट कहे छे। के घणा बधा कम्प्यूटर ना जे नेटवर्क छे ए एक नेटवर्क साथे जोड़े त्यारे ए इंटरनेट बने छे। इंटरनेट ए कम्प्यूटर नेटवर्क नु पण नेटवर्क छे। ते विश्वना विविध कम्प्यूटर्स ने सांकळतुं नेटवर्क छे। इंटरनेट हेठळ जोड़ायेला विविध कम्प्यूटर्स ने करोड़ियानी झाड़ा साथे सरखावी शकाय छे। इंटरनेट ने इंट्रानेट सुपर नेटवर्क के मेटा नेटवर्क तरीके ओळखवामां आवे छे। इंटरनेट ने बीजा कया नामे तो के इंट्रानेट सुपर नेटवर्क अने मेटा नेटवर्क एम अलग अलग नाम थी एने ओळखवामां आवे छे। कम्प्यूटर नेटवर्क में रहेला कम्प्यूटर्स के उपकरणों एक बीजानी साथे वायर वड़े अथवा वायर विना जोड़ायेला होय छे। इंटरनेट हेठळ जोड़ायेला विविध कम्प्यूटर्स अने उपकरणों ने जे चोक्कस नियम के कायदा ने समूह ने अनुसरवू पड़े छे तेने प्रोटोकॉल कहे छे। के इंटरनेट साथे जे जोड़ायेला कम्प्यूटर्स छे अने एना जे उपकरणों छे जे चोक्कस नियम अने कायदा ने अनुसरे छे तेने प्रोटोकॉल कहेवामां आवे छे। ते माहितीनो अखूट भंडार छे, तेमांथी विविध विषयने लगती माहिती आंगळीना टेरवे मळी जाय छे। इंटरनेट वड़े विश्वना कोई एक खूणा में रहेला कम्प्यूटर ने विश्वना अन्य खूणा में रहेला कम्प्यूटर साथे जोड़ी शकाय छे। इंटरनेट ए समग्र विश्व में फैलायुं छे। विश्व में तमे कोई पण जग्याए जाओ तो त्यां तमने इंटरनेट तो मळे ज छे। इंटरनेट नो कोई मालिक नथी, परंतु उपयोगकर्ता इंटरनेट में जेटला भागनो उपयोग करे छे तेटला हिस्सानो ते मालिक गणाय छे। के तमे तमारा फोननी अंदर नेट फ्री करावो छो, 2GB નું નેટ છે તો એ 2GB તમે માલિક ગણાવો છો। ઇન્ટરનેટના યોગ્ય અને સુવ્યવસ્થિત સંચાલન માટે આઈકેન એટલે કે ઇન્ટરનેટ કોર્પોરેશન અસાઇન્ડ નેમ એન્ડ નંબર્સ, બીજું છે IAB એટલે કે ઇન્ટરનેટ આર્કિટેક્ચર બોર્ડ, ત્રીજું છે IRTF એટલે કે ઇન્ટરનેટ રિસર્ચ ટાસ્ક ફોર્સ, અને એના પછી છે IETF એટલે કે ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ પ્રકારની સંસ્થાઓ કાર્યરત છે। કેટલી સંસ્થાઓ છે તો કે એક તો છે આઈકેન, IAB, IRTF અને IETF। આ પ્રકારની સંસ્થાઓ ઇન્ટરનેટનું સંચાલન કરવા માટે કાર્યરત છે। ઇન્ટરનેટ પરથી કામગીરી સરળતાથી થઈ શકે તે માટેના પ્રોટોકોલ ઉપલબ્ધ છે। એક તો છે IP એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ, બીજું HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, ત્રીજું FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ચાર TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ। હવે આ જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલના નામ પણ યાદ રાખવાના છે અને સાથે સાથે એના ફૂલ ફોર્મ જેના પૂરા નામ પાછળ લખ્યા છે એ કમ્પ્યુટરની નોટની અંદર લખી અને યાદ રાખવાના રહેશે। અહીંયા ઉપર પણ તમે જોયા IKEN, IAB, IRTF અને IETF આ બધા ફૂલ ફોર્મ્સની જે નોંધ છે કમ્પ્યુટરની નોટની અંદર કરવાની રહેશે। ઇન્ટરનેટ હેઠળ ઉપલબ્ધ દરેક કમ્પ્યુટરને અન્ય નામથી ઓળખવામાં આવે છે જેને IP સરનામું કહે છે। કે ઇન્ટરનેટ હેઠળ જે ઉપલબ્ધ દરેક કમ્પ્યુટર છે, હવે દરેક કમ્પ્યુટરને એક જ નામ નથી, બધાને અલગ અલગ નામ IP એડ્રેસ તરીકે આપવામાં આવે છે જેને IP સરનામું કહે છે। ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક કમ્પ્યુટર એકબીજાની સાથે અજોડ એડ્રેસ એવા IP એડ્રેસ વડે સંપર્ક કરે છે। કે કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવા માટે IP એડ્રેસ એની જરૂર પડે છે। હવે થોડી ડિટેલમાં આપણે ઇન્ટરનેટની ચર્ચા કરીએ અને ઇતિહાસ વિશે જાણીએ તો કે ઈસવીસન 1960માં DARPA નામની જે કંપની છે એક કમ્પ્યુટર નેટવર્કની માહિતીનું આદાન પ્રદાન કરી શકાય તેવી વ્યવસ્થા જે ગોઠવવાની શરૂઆત કરી। ઇન્ટરનેટની શરૂઆત અમેરિકાના ડિફેન્સ વિભાગમાં માહિતીનું સુરક્ષિત આદાન પ્રદાન થઈ શકે તે માટે ARPANET ઘડી પાછું એક નવું ફૂલ ફોર્મ આવે છે, શું છે તો કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક। એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક નામનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું
આર્પાનેટે સૌપ્રથમ માહિતીનું આદાન પ્રદાન કરતું કમ્પ્યુટર નેટવર્ક આધારિત ઇન્ટરનેટ હતું। સૌપ્રથમ વખત ઈમેલનો ઉપયોગ આ નેટવર્ક પર કરવામાં આવેલો હતો। ઈસવીસન 1980ના યુએસના એનએસએફ દ્વારા એનએસએફ નેટ એટલે કે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્ક નામના નેટવર્કનો વિકાસ કર્યો હતો। ઇન્ટરનેટ હેઠળ વાપરવામાં આવતી માહિતીના આદાન પ્રદાનની રીતનો પાયો એનએસએફ નેટવર્ક નેટ પદ્ધતિ દ્વારા નાખવામાં આવ્યો હતો। એનએસએફ નેટ એટલે શું? તો કે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્ક। ત્યારબાદ નેટવર્ક આધારિત અનેક સંસ્થાઓ અને વિવિધ પ્રકારની પદ્ધતિઓનો વિકાસ થયો। આ સમય દરમિયાન અન્ય નેટવર્ક સાથે માહિતીનું આદાન પ્રદાન અને ઇમેલ ગ્રુપ ચર્ચાની સુવિધા આપતું બીટનેટ, બીટનેટ એટલે કે બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક પ્રકારનું નેટવર્ક આધારિત સીએસ નેટ એટલે કે કમ્પ્યુટર સાયન્સ નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું। ભારતમાં સૌ પ્રથમ 14 ઓગસ્ટ 1995ના રોજ સાર્વજનિક રીતે VSNL એટલે કે વિદેશ સંચાર નિગમ લિમિટેડ સંસ્થા દ્વારા ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। હવે આપણે જોવાના છે ઇન્ટરનેટના જોડાણ કે ઇન્ટરનેટને કઈ કઈ રીતે જોડાણ કરવામાં આવ્યા, જેમાં પહેલું છે ડાયલઅપ જોડાણ, નંબર 2 ISDN ડાયલઅપ જોડાણ, નંબર 3 ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણ, નંબર 4 બ્રોડબેન્ડ જોડાણ, નંબર 5 વાયરલેસ જોડાણ અને નંબર 6 સેટેલાઇટ જોડાણ। હવે આ બધા જ જે જોડાણ છે એના વિશે આપણે ડિટેલપૂર્વક ચર્ચા કરીએ। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ ડાયલઅપ જોડાણ। ઇન્ટરનેટ જોડાણનો મુખ્ય પ્રકાર એ ડાયલઅપ જોડાણ છે। તેની સુવિધા ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા પૂરી પાડવામાં આવે છે। ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી સંસ્થાને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એટલે કે ISP કહે છે। હવે આપણે ISP જોયું એટલે એ પ્રશ્ન આવે કે ISP એ શું છે? તો કે ઇન્ટરનેટની સુવિધા જે સંસ્થા આપણને પૂરી પાડે છે એને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એટલે કે ISP કહે છે। ભારતમાં ડાયલઅપ ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી સૌથી મોટી સંસ્થા છે BSNL, જેનું પૂરું નામ થાય છે ભારત સંચાર નિગમ લિમિટેડ। ડાયલઅપ જોડાણમાં મોડેમ, હવે મોડેમનું પણ પૂરું નામ આપ્યું છે મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર અને ટેલિફોન લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે। કે ડાયલઅપ જોડાણ કરવું છે ઇન્ટરનેટ માટે તો મોડેમ અથવા તો મોડેમ અને ટેલિફોન લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે। મોડેમ એ કમ્પ્યુટરની અંદર જોડી શકાય તેવા ઇન્ટરનલ સ્વરૂપે પણ હોય છે અને બહારથી જોડી શકાય તેવા એક્સટર્નલ સ્વરૂપે પણ ઉપલબ્ધ હોય છે। મોડેમ ડિજિટલ માહિતીને એનોલોગ માહિતીમાં અને એનોલોગ માહિતીને ડિજિટલ માહિતીમાં ફેરવવાનું કામ કરે છે। તેમાં ઇન્ટરનેટ મર્યાદિત કે ધીમી ઝડપ ધરાવે છે। સામાન્ય રીતે તેની ઝડપ 56 KBPS હોય છે, KBPS એટલે કે KBPS હોય છે। એના પછી આવે છે બીજા નંબરનું જોડાણ એટલે કે ISDN ડાયલઅપ જોડાણ। ડિજિટલ લાઇનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ઇન્ટરનેટ જોડાણને ISDN જોડાણ કહે છે। ISDN એટલે ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક, ISDNનું પૂરું નામ આપ્યું છે ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક। તે ડાયલઅપ જોડાણનો પ્રકાર છે, તેમાં ડિજિટલ ટેલિફોન વડે જોડાણ તૈયાર કરવામાં આવતું તેની ઝડપ વધુ હોય છે। તેમાં ડિજિટલ ટેલિફોન લાઇન હોવાથી માહિતીને એનાલોગથી ડિજિટલમાં કે ડિજિટલમાંથી એનાલોગમાં ફેરવવાની જરૂર પડતી નથી, તેથી તેની ઝડપ વધુ હોય છે। ડાયલઅપ જોડાણની આ પદ્ધતિ ખર્ચાળ છે, તેમજ આ સુવિધા ફક્ત લેન્ડલાઇન ફોનની સુવિધા આપતી સંસ્થા દ્વારા જ પૂરી પાડવામાં આવે છે। એ વધુ ખર્ચાળ પદ્ધતિ છે અને લેન્ડલાઇન ફોનની જે સંસ્થા મતલબ કે ફોનની સુવિધા જે સંસ્થા પૂરી પાડે છે તે દ્વારા જ આપણે ISDN ડાયલઅપ જોડાણ કરી શકીએ છીએ। ખર્ચાળ હોવાને કારણે તેનો લોકો ઉપયોગ ઓછો કરે છે। એની ઝડપ 128 KBPS હોય છે। ત્રીજા નંબરનું જોડાણ ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણ। ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ એ સીધું જ ઇન્ટરનેટ જોડાણ પૂરું પાડતી પદ્ધતિ છે। તે કાયમી જોડાણની સુવિધા પૂરી પાડે છે। તેનો ઉપયોગ મોટી શૈક્ષણિક સંસ્થાઓ,
વ્યાપારિક સંસ્થાઓ અને સંસ્કારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. તે ઇન્ટરનેટ જોડાણની ઝડપી પરંતુ ખર્ચાળ પદ્ધતિ છે. તેની ઝડપ 1.5 એમબીટ પર એસ હોય છે. એમબીટ એટલે કે મેગાબીટ પર સેકન્ડ હોય છે. ચોથા નંબરનું જોડાણ બ્રોડબેન્ડ જોડાણ. બ્રોડબેન્ડ જોડાણમાં વાયર એટલે કે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના જોડાણ માટે કોએક્સિયલ અને ફાઇબર ઓપ્ટિક પ્રકારના કેબલ પ્રચલિત છે. કે બ્રોડબેન્ડનું જોડાણ કરવું છે તેમાં આ બે કેબલ ફરજિયાતપણે હોવા જોઈએ, એક તો કોએક્સિયલ કેબલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ. તે ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. તે કાયમી જોડાણની સુવિધા પણ પૂરી પાડે છે. સામાન્ય રીતે ડીએસએલ એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન પ્રકારના મોડેમની મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. તેની ઝડપ 1 MBPS એટલે કે 1 MB પર સેકન્ડથી 100 MBPS એટલે કે મેગાબાઇટ પર સેકન્ડની હોય છે. એના પછી છે પાંચમા નંબરનું વાયરલેસ જોડાણ. વાયરલેસ જોડાણ એ વાયર વિનાનું અને રેડિયો આવૃત્તિ આધારિત જોડાણ છે. વાયરલેસ એટલે કે જેની અંદર વાયરનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારના જોડાણ માટે ઉપયોગ કરતા નેટવર્કના વિસ્તારમાં હોય તે જરૂરી છે. કે જ્યાં એ નેટવર્ક છે એ વિસ્તારમાં જ જો કોઈ વ્યક્તિ પોતાનું યુઝ કરતા હોય તો એ જ જગ્યાએનું નેટવર્કનું યુઝ કરી શકે છે. બીજા વિસ્તારમાં જઈ અને એ નેટનો યુઝ કરી શકતા નથી. તે મર્યાદિત વિસ્તારમાં જ ઉપલબ્ધ હોય છે. તે સતત જોડાણની સુવિધા પૂરી પાડે છે અને ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં કરવામાં આવે છે અને BSNL, રિલાયન્સ, જીઓ, ટાટા, વોડાફોન, એરટેલ વગેરે સંસ્થાઓ વાયરલેસ જોડાણ આધારિત ડોંગલની સુવિધા પૂરી પાડે છે. કઈ કઈ કંપનીઓ? BSNL, રિલાયન્સ, જીઓ, ટાટા, વોડાફોન અને એરટેલ. ઓછી કિંમત અને સરળ ઉપયોગને કારણે તે ઇન્ટરનેટ જોડાણની લોકપ્રિય પદ્ધતિ છે. ઇન્ટરનેટ જોડાણની લોકપ્રિય પદ્ધતિ કઈ છે? તો કે વાયરલેસ જોડાણ. તેની ઝડપ 1 MBPS થી 50 MBPS સુધીની હોય છે. અને છેલ્લું છે સેટેલાઇટ જોડાણ. સેટેલાઇટ જોડાણમાં ઇન્ટરનેટની સુવિધા માટે સેટેલાઇટ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. સેટેલાઇટના ઉપયોગ વડે કરવામાં આવતા પ્રકારના જોડાણને IOS એટલે કે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ કહેવામાં આવે છે. તેમાં ઘરથી ઉપગ્રહ સુધીના વિશાળ અંતરમાં સિગ્નલ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવાનું હોવાથી તે ઓછી ઝડપ ધરાવે છે, જેની ઝડપ 512 KB પર સેકન્ડ જેટલી હોય છે. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરી છે ઇન્ટરનેટનો ઇતિહાસ અને ઇન્ટરનેટના જોડાણો. અને હવે પછીના વિડીયોની અંદર આપણે એના જે આગળની ચર્ચા છે એ કરીશું. ત્યાં સુધી જય હિન્દ.